ડભોઈનગરમાં મહુડી ભાગોળ માછીવાળ ખાડા વિસ્તારમાં કમ્યુનિટી હોલ આવેલો છે જે ડભોઈ નગરપાલિકા દ્વારા સીવન વર્ગ પુસ્તકાલય તેમજ અન્ય ઉપયોગ માટે બનાવાયો છે જે હાલ બિસ્માર હાલતમાં આવી ગયો છે ત્યારે નગરપાલિકા તેમજ નજીકમાં આવેલ મચ્છી માર્કેટમાંથી બિનઉપયોગી ગંદો કચરો જેમાં મચ્છી ઝીંગા હોવાના કારણે મચ્છરોનો અને જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે સાથે સાથે ગંદકીના કારણે મોટી મોટી ઈયળો અને જીવજંતુઓ જથ્થાબંધ રીતે આ વિસ્તારમાં જોવા મળે છે ઉપરાંત આ વિસ્તારના મકાનોના ઘરોમાં પણ આવા જીવજંતુઓ ઘૂસી જવાના પગલે લોકો ત્રસ્ત થઈ ગયા છે જેથી ભવિષ્યમાં કોલેરા મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા અને કોંગો જેવા જટિલ અને જીવલેણ રોગો ફાટી નીકળવાનો ભય આ વિસ્તારના રહીશોમાં સેવાઈ રહ્યો છે આવી યડો અને જીવજંતુઓને તેમજ ગંદકીના કારણે રહીશો પોતાના મકાન પાસે પોતાના ખર્ચે ડીડીટી પાવડરનો છંટકાવ કરાવી રહ્યા છે ગત બે વર્ષ પહેલા ડભોઈ આવા રોગચાળામાં ફસાયો હતો ત્યારે ફરી જો ડભોઈ નગરમાં રોગચાળામાં ન ફસાય તે માટે પાલિકા તંત્ર તકે સક્રિય થાય તેવી માંગ છે હાલ નગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરીએ છીએ ડભોઈ પ્રાંત અધિકારીને પણ જાણ કરવામાં આવી છે જ્યારે હેલ્થ ઓફિસર સહિત ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત થઈ છે છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકોમાં ભારોભાર રોષ ફેલાયો છે વહેલી તકે મચ્છી માર્કેટમાંથી બિનઉપયોગી કચરો નાખવાનો બંધ થાય અને રોગચાળો ન ફેલાય તે માટે ઘટતું કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અહીંયા મૌલી બગોળ માછીવાળા વિસ્તાર અંદર એટલી કઠિન પરિસ્થિતિ અત્યારે હાલ ઊભી થઈ રહી છે કે આ જે ઝીંગા ભૂમલા મચ્છીનો બધો સામાન વેચનાર વ્યક્તિઓ અહીંયા નાખીને જતા રહે છે અધિકારીઓને અમે વારંવાર રજૂઆત કર્યા ફોટા પાડીને મોકલેલા છે છતાંય એ લોકો કોઈ કાર્યવાહી કરવા રાજી નથી અત્યારે ને હાલ પર એટલી પરિસ્થિતિ વિફરીત થઈ ગઈ છે કે અમારા ઘરોની આગળ પાછળથી એરો નીકળે છે ને એરો એ રીતના નીકળે છે કે આપણે પોતે બી ઘરમાં પ્રવેશ કરવો હોય છે તો માસ્ક પહેરીને આપણે પ્રવેશ કરવો હોય છે હાલ પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે ઘરમાં બીમારીઓ થઈ ગઈ છે અને રોગચાળો ફાટી નીકળે એટલી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે અહીંયા નગરપાલિકાઓને અમે રજૂઆત આપી છે પ્રાંત અધિકારીને બી અમે રજૂઆતો મોટા પાડીને આપીએ છીએ અમે કેટલાક ઘણા સમયથી આપેલા છે પણ અત્યાર સુધી એ લોકોએ કોઈ કાર્યવાહી કર્યા નથી એ લોકો એવું પણ વારંવાર કે અમે લોકો નોટિસ પાઠવીએ છીએ પાઠવીએ પણ હજુ સુધી હાલ કોઈ નોટિસ પાઠવી નથી એમને અમે આ લોકોથી ત્રાસી ગયા છે અમને અહીંયાથી છુટકારો અપાવો અને એનો વહેલી તકે એનો નિકાલ લાવે આ વિસ્તારમાં કેટલા કમ સે કમ થી ત્રણસો મકાનો છે અને ત્રણથી ચાર હજાર વ્યક્તિઓ રહે છે દરેક વ્યક્તિ જે બી અંગાળી રહે છે બધા જ પરેશાન છે દરેકના હા ઘરના અંદર એક એક બે વ્યક્તિ અત્યારે હાલના અંદર બીમાર છે અમારા વિસ્તારમાં માછીવાળાના ગંધવાળાનું બધું હેઠળ એ મચ્છી ઝીંગા બુમલા બધું માંસ નાખી જાય છે એમાંથી અમારે બહુ તકલીફ છે એમાં એરો પડી ગઈ છે નગરપાલિકામાં બે એક થી રજૂઆત કરતા બી તંત્ર કશું કરતું નથી કશું કરતા નથી એ કહે છે કે તમે અમને ફોટા પાણી ને જે નાખતા હોય પણ એમની પાસે ખુશ સત્તા છે પણ કશું કાર્ય કરવા તૈયાર નથી હમણાં તો એરો મોટા મોટા જીવાતો નીકળે છે અહીં ગાડી ઘર પાસે અમે પાવડર નાખીએ છીએ એરો ઘરમાં ચડીને આવે છે કે ગંધ બહુ મારે છે રહેવાતું નથી તો કઈ લોકો મોં પર બાંધી બાંધી નીકળે માસ્ક બાંધીને નીકળે છે ને વોમિટો થઈ જાય છે એ પ્રમાણે નીકળે છે જલ્દી આવો કોઈ તૈયાર નથી ઘરમાં મહેમાન હું બેવા માટે બી તૈયાર નહીતું કોઈ લોકો નાસ્તો કરવા આવે ગમે તમે કોઈ લાવતો હજુ અધિકારીઓને રજૂઆત કરી કે અમે નોટિસ આપીએ નોટિસ આપીને નોટિસ આપતા આપતા બે ત્રણ વર્ષ થઈ ગયા હજુ કઈ કાર્ય કરતા અને કરતા નથી આ કોમેદી હોલ પાસે છે એનો કોઈ નિકાલ બી નહીં લાવતા અહીં ગાડી ડબોઈથી હિતેશ જોશની રિપોર્ટ